નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે થોડુંક નીટનું ઇન્ટ્રોડક્શન લેવાનું છે તો નીટ એક્ઝામ છે શું અને નીટ ક્યારે આપવાની હોય છે નીટની તૈયારી કઈ રીતે કરવી તો સૌ જો વાત કરું તો જે નીટની જે એક્ઝામ છે એ અગિયાર અને બાર સાયન્સમાં જે વિદ્યાર્થીઓને બી ગ્રુપ હોય એટલે કે બાયોલોજી હોય એ લોકોએ નીટની એક્ઝામ આપવાની હોય છે નીટની એક્ઝામ ખાસ કરીને ડેન્ટલ અને મેડિકલ એટલે કે એમબીબીએસમાં એડમિશન લેવા માટે જરૂરી છે બી ફાર્મ કે તમે બીએસસી કરવું હોય તો એના માટે નીટ જરૂરી નથી બીજું નીટ એક્ઝામ છે એનું ફૂલ ફોર્મ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આખા ભારતની અંદર એક જ રીતે સરખા સમયમાં નીટ એક્ઝામ લેવાતી હોય છે જે નીટનું જે આ ફૂલ ફોર્મ છે બરોબર એ તમને ખબર પડી ગઈ બીજું આ નીટ છે ને પેલા એનસીઆરટી બોર્ડ લેતું પણ કંઈક અગમ્ય કારણોસર એ બોર્ડ બદલવામાં આવ્યું અને છેલ્લા બે વર્ષથી એનટીએ બોર્ડ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એ આપણી એક્ઝામ લે છે નીટ માટે નીટની વાત કરું તો નીટનું પેપર સાતસો વીસ માર્ક્સ નું હોય છે અને એની અંદર ત્રણ સબ્જેક્ટ હોય બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એમાં વાત કરું તો સૌથી મુખ્ય વિષય હોય ને નીટમાં તો બાયોલોજી કેમ તેનું કારણ કે ત્રણસો સાહીઠ માર્ક્સનો બાયોલોજી હોય સાતસો વીસ માર્ક્સમાંથી સૌથી વધારે પચાસ ટકા શું હોય બાયોલોજી ત્રણસો સાહીઠ માર્ક્સ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ફિઝિક્સમાં એકસો એંસી અને કેમેસ્ટ્રીમાં એકસો એંસી આ બંને પચીસ પચીસ ટકા હોય પચીસ ટકા કેમેસ્ટ્રી પચીસ ટકા ફિઝિક્સ અને પચાસ ટકા બાયોલોજી અને જોજો અહીંયા ગણતરી માટે વાત કરું ને તો બાયોલોજીમાં નેવું એમસીક્યુ છે ફિઝિક્સમાં એમ એમસીક્યુ અને કેમિસ્ટ્રીમાં એમ એમસીક્યુ ટોટલ આ બધાની અંદર જે એકસો એસી એમસીક્યુ છે અને એકસો એસી એમસીક્યુમાં દરેક એમસીક્યુ ચાર માર્ક્સનો એટલે સાતસો વીસ માર્ક્સ થઈ ગયા પણ જોજો બાયોલોજીમાં તમે અગિયાર અને બાર સાયન્સ પૂરું કરો ને તો તમારે આડત્રીસ ચેપ્ટર ભણવાના કેટલા ભણવાના આડત્રીસ ચેપ્ટર જ્યારે ફિઝિક્સને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં તમે અગિયાર બાર સાયન્સ પૂરો કરો ને તો નિયર બાય ત્રીસથી બત્રીસ ચેપ્ટર ભણવાના હોય કેમેસ્ટ્રીમાં પણ તમારે અગિયાર બાર સાયન્સ ભેગું કરીને ત્રીસ ચેપ્ટર ભણવાના હોય તો વિચાર કરો કે અહીંયા ત્રણસો સાહીઠ માર્ક્સ અને આડત્રીસ ચેપ્ટર અને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આ બંને ભેગું કરો સાઠ ચેપ્ટર જ્યારે બંને ભેગા થાય કેમેસ્ટ્રી અને ફિઝિક્સના સાઈઠ ચેપ્ટર ભેગા થાય ત્યારે માંડ તમને ત્રણસો સાઈઠ આવે અને ખાલી અહીંયા આડત્રીસ ચેપ્ટરમાં જ ત્રણસો સાહીઠ માર્ક્સ અને કરાય શું બાયોલોજી જ કરે બીજી વાત કરું બાયોલોજીની અંદર ડેન્ટલ અને મેડિકલમાં તમારે એડમિશન લેવું હોય તો નીટ ફરજિયાત પણ એના નિયમો જુઓ મેડિકલમાં એડમિશન લેવા માટે સ્ટુડન્ટના નીટના માર્ક્સ જ ગણાય ઓનલી નીટ માર્ક્સ તમારા બોર્ડના રિઝલ્ટ સાથે એને કોઈ મહત્ત્વ નથી હકીકતમાં આવું હોવું ન જોઈએ યાદ રાખજો બોર્ડમાં રિઝલ્ટ ના આવે તો નીટમાં ન જ આવે અમારો અનુભવ છે કોઈ ઘણીવાર ઘણી વાર વિદ્યાર્થી શું કે અમે નીટની મહેનત કરીએ નીટની મહેનત કરી તો હકીકતમાં એ એનસીઆરટી બોર્ડ ભૂલી જાય અને હકીકતમાં જે પેપર છે ને એ તો હંમેશા શેમાંથી આવતું હોય મોટા ભાગે એનસીઆરટીમાંથી જ આવતું હોય છે બરાબર નીટનું પેપર કાંઈ એટલું બધું અઘરું નથી આવતું બોર્ડમાં એકાવન ટકા ઉપર માર્ક્સ લાવવા જરૂરી છે બોર્ડમાં તમારે એકાવન ટકા તો લાવવા જોઈએ અને હકીકતમાં હું શું કહું જે લોકો બોર્ડ એનસીઆરટી બોર્ડ કમ્પ્લીટ કરે ને એટલે એને એને નીટની અંદર કોઈ વાંધો આવતો નથી પછી એને ખાલી અલગ અલગ થોડી તૈયારી અલગથી કરવાની આવે સિમ્પલ વસ્તુ છે અને નીટનું રિઝલ્ટ બે વર્ષ માટે એલિજિબલ છે બાયોલોજીની વાત કરું તો આપણા અગિયાર સાયન્સમાં બાવીસ ચેપ્ટર છે ટ્વેલ્થ સાયન્સમાં સોળ ચેપ્ટર છે ટોટલ આડત્રીસ ચેપ્ટર આપણે ભણવાના છે આડત્રીસ ચેપ્ટરને બે વર્ષની અંદર આપણા હૃદયમાં ઉતારી દઈએ આપણા મનની અંદર મનોમંથન કરી દઈએ તો તમે ડૉક્ટર બનવામાં કાંઈ વાંધો આવે નહીં પછી ફિઝિક્સ કેમિસ્ટ્રીને થોડા થોડા જોવાના રહે અને સિમ્પલ વાત સિમ્પલ વાત કરું તો બાયોલોજીની જે થિયરીઓ જે હોય છે એને કન્ટિન્યુ શું હોય છે રિવાઇઝ કરતી રહેવી પડે મને ખબર છે તમે લોકો દરેક વિદ્યાર્થીઓ હોમવર્ક કરો છો સારી રીતે લખીને મોકલો છો તમને આવડતું પણ હશે પણ એ થિયરીઓ તમને આવડી ગઈ પછી એનું કન્ટિન્યુ રિવિઝન કરવું જરૂરી છે દર વીકની અંદર એકવાર રિવિઝન કરી જ નાખવાનું કારણ કે રિવિઝન નહીં કરો તો ભૂલાઈ જશે અને બાયોલોજીની અંદર આપણે તક્ષશિલા જે વિદ્યાલય છે એમાં નીટની તૈયારી કરાવી છે જબરજસ્ત દરરોજ નીટના લેક્ચર હોય છે દરેક સબ્જેક્ટના બીજી વસ્તુ આ લેક્ચર તો હોય છે સાથે સાથે શું હોય છે એની દર વીકમાં એક્ઝામ પણ હોય છે તો એમાં તમારે કાંઈ વાંધો આવશે નહીં આગળ આપણે વાત કરીએ તો નીટની અંદર જો વાત કરું તો નીટની અંદર તૈયારી કરવા માટે ખાસ કરીને એનસીઆરટી ક્લિયર હોવી જોઈએ એટલે કે જે સાહેબ અમે ભણાવીએ છીએ એ ક્લિયર હોવું જોઈએ સાથે સાથે જે અલગ નીટની જે નોટ્સ બનાવવામાં આવે છે એને એને યાદ કરવી જરૂરી છે અને બીજું સાથે સાથે એમસીક્યુ પણ સોલ્વ કરવા જરૂરી છે બરાબર ખાસ કરીને તમે એમસીક્યુ સોલ્વ કરતા હોય તો તમને આઈડિયા આવતા રહે અને બીજું ન આવડે એમસીક્યુ એ તમે સાહેબને પૂછી શકો છો અને આપણી સ્કૂલમાંથી પણ અમે લોકો તમને બે ત્રણ બુકો આપશું બરાબર જે નીટ માટેની કે જેને સોલ્વ પણ છો એટલે એ કોઈ ચિંતા કરવા જેવી કોઈ જરૂર છે નહીં પણ કન્ટિન્યુ ડેઇલીનું ડેઇલી વાંચવામાં આવે તો જ સારું ગોટ ઇટ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે કોષ વિશે ભણીશું તો સિમ્પલ આપણે કોષનું નીટ ચાલુ કરીએ છીએ અને નીટની અંદર વાત કરું તો તમારે દરેક વસ્તુને ખૂબ બારીકાઈથી ધ્યાન રાખવું પડે દરેક વસ્તુને યાદ રાખવી જરૂરી છે આપણે શરૂઆત કરીએ થી તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેઝિક નો આ યાદ આવવો જ જોઈએ ખબર પડવી જ જોઈએ અને આ મોઢે પણ કરવાનો જ છે કારણ કે બો જે નીટની જે પરીક્ષા હોય છે એની અંદર આમાંથી શું હોય છે પ્રશ્ન આવે છે તો શરૂઆત કરીએ કોઈ પણ કોષ હોય એ કોષની અંદર બરોબર ત્રણ વસ્તુ હોય કોષ સીમા સ્તર હોય અને કોષ કેન્દ્ર હોય કીધું કોઈ પણ કોષ ત્રણ વસ્તુ સીમા સ્તર કોષ રસ અને કોષ કેન્દ્ર કોષ સીમા સ્તર એટલે કોષની આજુબાજુનું આવરણ કોષની સીમા આપણે નહીં કહેતા કે ભાઈ અમારા ખેતરની બાઉન્ડ્રી એટલી એટલે કોષની જે બાઉન્ડ્રી જે બનાવે એ કેટલા કેવા સ્તર હોય તો એમાં ગ્લાયકોકેલિક્સ હોય કોષ દીવાલ હોય અને કોષરસ પટલ હોય અને તમે કહો સર ગ્લાયકોકેલિક્સ કોષ દીવાલ અને કોષરસ પટલ આ ત્રણેય સ્તર ક્યાં હોય આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય ત્યારે કોષ દિવાલ અને કોષરસ પટલ ક્યાં હોય વનસ્પતિના કોષમાં હોય અને માત્ર કોષરસ પટલ સીમા સ્તર તરીકે હોય એ શું હોય પ્રાણી કોષમાં ગોટ ઇટ સમજણ પડી ગઈ ફરીવાર ગ્લાયકોકેલિક્સ કોષ દિવાલ અને કોષરસ પટલ આ ત્રણેય સ્તર સીમા સ્તર તરીકે આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ અને કોષરસ પટલ સીમા સ્તર તરીકે હોય અને જે આ કોષરસ પટલ છે આ કોષરસ પટલ એ પ્રાણી કોષમાં સીમા સ્તર તરીકે હોય થોડીક વાત કરી દઈએ આ ગ્લાયકોકેલિક્સ પાછા બે પ્રકારના હોય એક તો શ્લેષ્મી સ્તર પ્રકારનું અને બીજું પ્રાવર પ્રકારનું બરોબર એ તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ બરોબર કોષ દિવાલ શું કરે રક્ષણાત્મક આપે આકાર બનાવે પોત બનાવે અને વનસ્પતિઓમાં શું છે દ્રવ્યનું વહન પણ કરાવે અને કોષરસ પટલ તમે જાણો છો અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ અને બીજું આ કોષરસ પટલ એ પણ આરપાર દ્રવ્યનું વહન કરાવે એના ઘણા બધા કાર્યો છે કોષરસની વાત કરીએ તો માત્ર પ્રવાહી અને પોષક રસ આ બંને કોષ રસમાં બે વસ્તુ હોય એક તો માત્ર પ્રવાહી હોય અને બીજું શું હોય

કોષની અંગિકાઓમાં આંતઃ કોષરજાળ ગોલગીકાય લાઇસોજોમ કણાપસૂત્ર પક્ષમો અને કશા પ્લાસ્ટિડ એટલે રંજકણ રંજકણ હું તમને ભણાવીશ ત્યારે મજા આવશે તમને બરાબર રંજકણનું કાર્ય બહુ જબરજસ્ત છે એક તો પ્રકાશ કરવું વનસ્પતિને પર્ણપુષ્પને રંગ આપવો અને ખોરાકનો સંગ્રહ કરવો બીજો આવે સૂક્ષ્મકાય રચનાઓ અને રસધાન્યો હવે ખાસ આ ત્રણ વસ્તુ છે ને બહુ મોસ્ટ આઈ બી છે આ ત્રણ પૂછાય એવું છે જે કોષ હોય એનો જે કોષ રસ હોય એ કોષ અંદર જે પોષક રસ હોય એ કેટલા કેટલા પ્રકારના હોય તો કે ત્રણ પ્રકારના હોય એક તો સંગ્રહાયેલી નીપજના રૂપમાં ઉત્સર પદાર્થોના રૂપમાં અને સ્ત્રાવી નીપજના રૂપમાં તો સંગ્રહાયેલી નિપજના રૂપમાં એટલે જે નિપજ એ બનાવે છે એને સંગ્રહ કરે આજ એટલે જે નિપજ બનાવે એને ત્યાગ કરે અને બીજું જ્યારે આ નિપજો બનાવતા હોય ત્યારે ઉત્સર પદાર્થોનું નિર્માણ થાય એને ત્યાગ કરવા તો નાઇટ્રોજન નાઇટ્રોજન હંમેશા એનએચ ફોર પ્લસ એનો ટુ માઇનસ અને એનો થ્રી માઇનસ સ્વરૂપે ક્ષાર રૂપમાં હોય નાઇટ્રોજનિક પદાર્થો આ રૂપમાં હોય તો જ વનસ્પતિ કે પ્રાણીઓનો ઉપયોગ કરી શકે બાકી નાઇટ્રોજનનો સીધો સીધો આપણે ઉપયોગ કરી શકતા નથી ભલે વાતાવરણની અંદર નાઇટ્રોજન ઇઠ્યોતેર ટકા છે છતાં નાઇટ્રોજનનો આપણે આ રૂપમાં જ ઉપયોગ કરવો પડે અને તમને નવાઈ લાગશે કે નાઇટ્રોજનનો આ રૂપમાં રૂપાંતરણ કોણ કરે ખબર તમને વીજળીના ચમકારા ઘણા બધા બેક્ટેરિયા એ બધું કરતા હોય હવે તમે કહો સર નાઇટ્રોજન બહુ જરૂરી છે નાઇટ્રોજન વિના જીવી જ ન શકાય ખબર તમને આપણા શરીરનું જે મુખ્ય બંધારણ છે એમાં ચાર વસ્તુ તો જોઈએ સી એચ ઓ અને એન એટલે 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 કાર્બન કાર્બન જોઈએ હાઇડ્રોજન ઓક્સિજન અને અને નાઇટ્રોજન આ ચાર મુખ્ય બંધારણ વિના વિના ખોટું બીજું ચરબી આ બધા શું છે ઉત્તર પદાર્થોની વાત કરું તો આલ્કેલો ગુંદર ટેનિન રાળ ક્ષાર અને ખનીજના સ્ફોટકો આ બધા એના ઉત્સર પદાર્થો છે કોઈ પણ વનસ્પતિ છે આટલા વનસ્પતિનો કોષ હોય કે પ્રાણીનો કોષ હોય એ ઉત્સર પદાર્થો આ રીતે ત્યાગ કરતા હોય બરોબર આ તમને ખબર કહી આપણે ત્યાગ કરીએ ઉત્સર પદાર્થ તરીકે બરોબર આપણા શરીરમાં જે પરસેવો હોય એમાં ક્ષાર પણ હોય બીજું આ બધા શું છે ગુંદર ટેનિન રાળ ક્ષાર ખનિજોના આ બધા ઉત્સર પદાર્થો છે વનસ્પતિ માટે આ ગુંદર ટેનિન રાળ તમને ખબર છે ઉદાહરણ આપું તમે જયારે વનસ્પતિ કોઈ પણ હોય એ વનસ્પતિને તમે કુહાડી લઈ અને આડો કાપવા મારશો ને તો એમાંથી થોડાક દિવસ થાય ને તમને બહાર બરોબર એ ગુંદર શું છે હકીકતમાં એનો ઉસર પદાર્થ છે પણ એ ગુંદર એના માટે શું છે પાટાપિંડીનું કામ કરે વનસ્પતિ માટે ગુંદર દ્વારા શું હોય છે ગુંદર એ વનસ્પતિના થડની આજુબાજુ કાવરણ બનાવી દે પરિણામે વનસ્પતિની આજુબાજુ શું હોય છે હવા અંદર ભરાય ની અને વનસ્પતિનું જે થડ હોય એ થાય ગોટ ઇટ તમે જ્યારે કોઈ વનસ્પતિને કુહાડી મારો ગુંદર ગુંદર નીકળે એક એક શું છે એક પ્રકારનો પાટો છે એના માટે બહુ સારું કહેવાય ખબર પડી સ્ત્રિ ની વાત કરીએ તો એમાં મધુરસ અને રંગીન પદાર્થ બરોબર કોઈ પણ વનસ્પતિ હોય એમાં મોટાભાગે મધુરસ અને રંગીન પદાર્થ સ્ત્રાવ થતો હોય જેના કારણે શું હોય છે જે કીટકો બધા ત્યાં એને આવે બરોબર અને પરાગડેયની પ્રક્રિયા થાય